નમસ્તે બાર દોસ્તો, કેમ છો? મજામાં ને? રીવા, તમે બધા મજામાં છો એ જાણીને ખૂબ આનંદ થયો. બાર દોસ્તો, અત્યારે હાલ કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આપણને બધાને એનો ડર છે, છે ને? ડર રાખવાનો નહીં, એના માટે થોડીક સાવચેતી રાખવાની. તો સાવચેતીમાં શું કરવાનું છે તમને તો ખબર જ છે, છતાં આપણે ફરીથી એને તાજું કરી લઈએ. બરાબર, સવારે અથવા બપોરે અથવા સાંજે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, દિવસમાં જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે પાછા આવો ત્યારે શું કરવાનું? હાથ તમારા સાબુથી ધોવાના, એટલે કે હાથ વારંવાર સાબુથી ધોવાના. બીજું, ઘરની બહાર નીકળીએ ત્યારે શું પહેરવાનું? માસ્ક પહેરવાનું. કઈ રીતે? યોગ્ય રીતે. તો યોગ્ય રીતે માસ્ક પહેરવાનો. અને ત્રીજી અગત્યની બાબત, કે જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવાનું, એકબીજાથી અડોઅડ ઊભા રહેવાનું નહીં પણ થોડા છેટા રહેવાનું. આવી આપણે થોડીક સાવચેતી રાખવાની, અને સાવચેતી રાખીશું તો સ્વસ્થ રહીશું. બરાબર ને બાર દોસ્તો? સરસ, તમે બધા આ સૂચનાઓનું પાલન તો કરો છો ને? કરતા રહેવાનું. આપણે કોરોનાથી ડરવાનું નહીં પણ સૂચનાઓનું પાલન કરવાનું, સાવચેત રહેવાનું અને સ્વસ્થ રહેવાનું. બાર દોસ્તો, અત્યારે તમે ઘેર બેઠા હોમ લર્નિંગ કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક અભ્યાસ કરી રહ્યા છો. બરાબર ને? ઘરે બેઠા બેઠા ભણવાની ખૂબ મજા આવે, પણ આપણે અભ્યાસ કરીએ છીએ એમાં થોડુંક વધુ ધ્યાન રાખીએ તો આપણું જ્ઞાન થોડું વધુ પાકું થાય. કારણ કે રમવાની સાથે સાથે અભ્યાસ કરવો પણ જરૂરી છે. માત્ર જો રમીશું તો ચાલશે નહીં. જ્યારે પણ સ્કૂલો ચાલુ થશે ત્યારે સ્કૂલોમાં જઈશું તો આપણે આ અભ્યાસ કરેલો છે એને આપણે તાજો અથવા તો યાદ કરવો પડશે. કારણ કે અભ્યાસમાં આગળ વધવું પડશે ને, તો અત્યારે જે તમે અભ્યાસ કરો છો એને બરાબર ધ્યાનપૂર્વક તમારા મનની અંદર એને ચોક્કસ કરવાનો છે. તો બાળ દોસ્તો, આજના આ શૈક્ષણિક કાર્યક્રમમાં તમારું અને તમારા વાલીશ્રીઓનું અહીંયાથી હું હાર્દિક સ્વાગત કરું છું. બાર દોસ્તો, આજે આપણે ધોરણ 1 ગણિત વિષય એમાં એકમ 8, ખબર છે શું નામ છે એનું? હા, માપન. તો એ માપન અને એકમ 9, 21 થી 50 સુધીની સંખ્યાઓ, એ જે તમે અગાઉ શીખી ગયા છો પણ આજે એનું પુનરાવર્તન કરવા માટે આપણે મળ્યા છીએ. તો થોડુંક એનું પુનરાવર્તન કરીએ, દ્રઢીકરણ કરીએ અને એ જ્ઞાન આપણે થોડું પાકું કરીએ. તો એના માટે આજે પહેલાં આપણે એક વાર્તા સાંભળવાની છે. જુઓ બાર દોસ્તો, અહીંયા તમને એક ચિત્ર દેખાય છે. દેખાય છે ને? ચિત્રમાં શું શું છે? હા, તો ચિત્રમાં જંગલ જેવું એક ચિત્ર આપણને લાગે છે. ઘણા બધા ઝાડ દેખાય છે ને તમને? હા, તો આ એક જંગલ છે. આપણે વાર્તા કરીએ છીએ એ વાર્તામાં જંગલ આવે છે. તો અહીંયા આપણે વાર્તામાં આ ચિત્ર જોઈએ છીએ જંગલનું. તો એક જંગલ હતું, એમાં ઘણા ઝાડ હતા. પણ ઝાડ કેવા હતા? તો ઝાડ ઊંચા નીચા હતા. કેવા હતા? ઊંચા નીચા. જુઓ, તમને ચિત્રમાં દેખાતા હશે, કોઈ ઝાડ ઊંચા હશે, કોઈ નીચા હશે, કોઈ ફૂલ છોડ હશે અથવા તો નાના છોડવાઓ છે, એ બધા સરખા છે? ના, કોઈ છોડ ઊંચો છે તો કોઈ નીચો છે. તો આ જંગલની અંદર ઘણા ઊંચા અને નીચા ઝાડ હતા. આ જંગલની અંદર એક હાથી રહેતો હતો. પણ એ હાથી કેવો હતો? તો હાથી જાડો હતો. કેવો હતો? જાડો હાથી હતો. સાથે સાથે
આ જંગલની અંદર એક જીરાફ રહેતો હતો, હાથી હતો અને જીરાફ હતો. પણ જીરાફ કેવો હતો તો પાતળો અને ઊંચો હતો. હાથી કરતાં પાતળો અને ઊંચો દેખાય છે ને જીરાફ, બરાબર. તો હાથી જાડો હતો અને જીરાફ પાતળો હતો. પણ હાથી અને જીરાફ બંને મિત્રો હતા. જુઓ અહીંયા હાથી અને જીરાફ બંને તમને એકસાથે જોવા મળે છે. કેમ? તો એ બંને મિત્રો હતા, ભાઈબંધ હતા, અને એટલે જંગલની અંદર એ સાથે સાથે ફરતા, સાથે સાથે રહેતા. એક વખતે જંગલની અંદર રમત ગમતની સ્પર્ધાનું આયોજન થયું. તો અહીંયા જંગલમાં પણ આ પ્રાણીઓએ ભેગા મળી અને એક રમત ગમતનું આયોજન કર્યું. તો એમાં આ હાથી અને જીરાફ બંને મિત્રોએ ભાગ લીધો. બંને નક્કી કર્યું કે આપણે પણ રમતમાં ભાગ લેવો છે, એટલે બંને મિત્રોએ આ રમતમાં ભાગ લીધો. હવે હાથીભાઈએ અને જીરાફભાઈએ બંને એક જ રમતમાં ભાગ લીધો નહીં, પણ બંને જુદી જુદી રમત પસંદ કરી. હાથીભાઈએ એવું કહ્યું કે હું લાંબી દોડમાં ભાગ લઉં છું. હાથીભાઈએ કઈ રમતમાં ભાગ લીધો? લાંબી દોડમાં. અને જીરાફભાઈએ કહ્યું કે હું ઊંચી કૂદમાં ભાગ લઉં. તો જીરાફભાઈએ ઊંચી કૂદમાં ભાગ લીધો, હાથીભાઈએ લાંબી દોડમાં ભાગ લીધો. હવે હાથીભાઈ તો દોડ્યા, કારણ કે પહેલી રમત શરૂ થઈ હાથીભાઈની. તો હાથીભાઈ તો જે દોડ્યા, તમે જુઓ છો ને હાથીભાઈ દોડે છે. પણ હાથીભાઈનું શરીર કેવું? તો ભારે, એટલે હાથીભાઈ તો દોડતા થાકી ગયા. હવે વારો આવ્યો જીરાફભાઈનો. જીરાફભાઈએ કઈ રમતમાં ભાગ લીધો હતો? ઊંચી કૂદમાં. તો જુઓ તમે, જીરાફભાઈએ ઊંચો કૂદકો ભર્યો છે ને. હવે જીરાફભાઈ તો શરીરમાં થોડા હલકા અને પાછા ઊંચા, એટલે એમની જે ઊંચી કૂદ હતી એમાં એ જીતી ગયા. અને હાથીભાઈ એ શરીરે થોડા ભારે હતા અને દોડવામાં એમને થોડું તકલીફ પડી, શરીર ભારે હતું એટલે બહુ દોડી શક્યા નહીં. તો હાથીભાઈ એમની રમતમાં હારી ગયા. તો આ રીતે બંને મિત્રોએ રમતમાં ભાગ લીધો, પણ જીરાફભાઈ ઊંચા અને શરીરે થોડા હલકા હતા એટલે એ રમતમાં જીતી ગયા. અને હાથીભાઈ જાડા હતા અને શરીરથી વધુ પડતા ભારે હતા એટલે દોડવામાં એ દોડી શક્યા નહીં એટલે એ હારી ગયા. બાર દોસ્તો, તમે ચિત્ર વાર્તા જોઈ અને સાંભળી પણ ખરી. વાર્તાના આધારે તમને એટલી તો ખબર પડી કે શરીર જાડું કોને કહેવાય, પાતળું કોને કહેવાય, બરાબર. બીજી એક વાત આવી, એમાં ઝાડની વાત હતી. કેવા ઝાડ કયા હતા? ઘણા ઊંચા અને ઘણા નીચા. ઘણા ઝાડ કેવા હતા? ઊંચા હતા અને ઘણા ઝાડ નીચા હતા. તો તમે આ વાર્તાની અંદર આવા બધા શબ્દો તમે સાંભળ્યા, હલકું ભારે એવા પણ શબ્દો સાંભળ્યા. હાથીભાઈ શરીરે કેવા હતા? ભારે હતા. અને જીરાફભાઈ શરીરે કેવા હતા? હલકા હતા. તો અહીંયા તમે ઊંચા નીચાની વાત સાંભળી, જાડા પાતરાની વાત સાંભળી, હલકા ભારેની વાત સાંભળીને. તો આપણે થોડાક એવા બીજા ચિત્રો જોઈએ અને એમાંથી આપણે સમજ મેળવીએ કે જાડું કોણ, પાતળું કોણ, ઊંચું કોણ, નીચું કોણ, હલકું કોણ, ભારે કોણ, બરાબર ને. તો અહીંયા થોડાક ચિત્રો આપણે જોઈએ અને એ ચિત્રોની સમજ મેળવીએ. જુઓ બાર દોસ્તો, તમે હમણાં વાત સાંભળી કે હાથીભાઈ શરીરે કેવા હતા? ભારે હતા. અને જીરાફભાઈ પાતળા એટલે કે હલકા હતા. તો અહીંયા કેટલીક વસ્તુઓ આપણે જોઈએ કે ભારે કોણ અને હલકું કોણ. જુઓ અહીં ચિત્રમાં એક થાળી અને વાડકી દેખાય છે ને તમને. હવે તમે મને કહો કે આ થાળી અને વાડકી એ બંનેમાં ભારે કોણ? થાળી ભારે છે અને વાડકી કેવી? વજનમાં હલકી.
અહીંયા આપણે વજનની વાત કરીએ છીએ, વજનમાં ભારે કોણ અને હલકું કોણ, શું દેખાય છે ચિત્રમાં કહો જોઈએ? ઉપર છે તે વેલણ છે અને નીચે જેને તમે ઓરસિયો કહો છો તે પાટલી છે. આ બંનેની મદદથી શું બને? હા, રોટલી બને, ભાખરી બને, પૂરી બને, બને ને બરાબર. તો હવે મને કહો કે આ ઓરસિયો અને વેલણ અથવા તો પાટલી અને વેલણ એ બંનેમાં ભારે કોણ? ઓરસિયાનું વજન વધારે છે. તમે પાટલી કહેતા હોય તો પાટલી, તો પાટલીનું વજન વધારે એટલે પાટલી ભારે અને વેલણ વજનમાં હલકું. અહીંયા તમે જુઓ છો તો કપડાં ધોવાનો બ્રશ દેખાય છે, દેખાય છે ને? મમ્મી દરરોજ આનો ઉપયોગ કરતી હશે, બરાબર. એના નીચે નાહવાનો સાબુ છે. હવે મને કહો કે આ સાબુ અને આ બ્રશ એ બંનેમાં ભારે કોણ? સરસ, બ્રશ એ વજનમાં ભારે છે, જ્યારે સાબુ બ્રશ કરતાં વજનમાં હલકો છે. કહો જોઈએ, ઉપર છે શેનું ચિત્ર છે? હા, સાયકલનું ચિત્ર છે અને નીચે સ્કૂટરનું ચિત્ર છે. હવે સાયકલ અને સ્કૂટર એ બંનેમાં ભારે કોણ? સ્કૂટર ભારે અને સાયકલ વજનમાં સ્કૂટર કરતાં હલકી, બરાબર ને? તમે વાર્તામાં હાથીભાઈને જાડા અને જીરાભાઈ પાતળા આવા શબ્દો પણ સાંભળ્યા. તો અહીંયા બીજી કેટલીક વસ્તુ દ્વારા આપણે નિરીક્ષણ કરી અને સમજ મેળવે કે જાડું કોણ અને પાતળું કોણ, બરાબર ને? તો જુઓ, અહીંયા આ બે વ્યક્તિના ચિત્ર છે. એક વ્યક્તિ કેવી લાગે છે શરીરથી? હાથીભાઈ જેવી જાડી લાગે છે. અને બાજુમાં તમારા જેવો એક છોકરો ઊભો છે, એ કેવો છે? પાતળો, બરાબર. અહીંયા જાડના બે થડ છે, પણ બે સરખા લાગે છે? ના, એક થડ કેવું લાગે છે? જાડું. અને સામે બીજું જાડનું થડ છે કેવું લાગે છે? હા, પેલું જે થડ છે એના કરતાં એ પાતળું લાગે છે. તો અહીંયા દોરાના રીલ હોય એવું ચિત્ર છે, પણ બે બે રીલ સરખા લાગે છે તમને? ના. તો અહીંયા એક રીલ છે એ કેવું છે? જાડું છે. અને સામે બીજું છે કેવું લાગે છે તમને? પેલા રીલ કરતાં પાતળું લાગે છે. સરસ. અહીંયા ગાદલાનું ચિત્ર છે. ગાદી તમે કહો છો જે બેડમાં અથવા તો પલંગમાં મૂકેલી હોય છે તે. શું બે ગાદી તમને સરખી લાગે છે? ના, બે ગાદી સરખી લાગતી નથી. તો અહીંયા જુઓ, એક ગાદી છે એ બીજી ગાદી કરતાં જાડી છે. વાર્તામાં તમે લાંબુ અને ટૂંકું એવા શબ્દો પણ સાંભળ્યા, તો આવા લાંબા અને ટૂંકા શબ્દો પણ તમે સાંભળ્યા, તમને દેખાય છે ને? તો ત્રણ લાકડાની લાંબી પટ્ટી છે, ત્રણે ત્રણ સરખી નથી. તમે જુઓ તો સૌથી ઉપરની જે પટ્ટી છે તે કેવી છે? લાંબી છે. કેવી છે? લાંબી. અને એના કરતાં આ રહી તે કેવી છે? ટૂંકી છે. આ પટ્ટી કરતાં થોડીક લાંબી છે. તો સૌથી ટૂંકી કઈ? આ રહી તે. અને સૌથી લાંબી કઈ? આ રહી તે. બરાબર. જુઓ તમે, અહીંયા પેન્સિલનું ચિત્ર દેખાય છે, દેખાય છે ને? કેટલી પેન્સિલ છે ગણો જોઈએ. અહીંયા તમે જુઓ તો ત્રણે ત્રણમાં સૌથી ટૂંકી પેન્સિલ કઈ છે? આ રહી, બરાબર. આ એના કરતાં થોડીક લાંબી છે. અને આ સૌથી ઉપર રહીએ ત્રણે ત્રણ પેન્સિલમાં સૌથી લાંબી છે, એટલે કે આ બે પેન્સિલ જે નીચે છે એના કરતાં સૌથી લાંબી પેન્સિલ આ છે. કહો જોઈએ, શાનું ચિત્ર છે આ? જેને તમે તીર કહો છો, તો એ તીર અથવા તો રસ્તા ઉપર જ્યારે તમે નીકળ્યા હોય, તો ધોરીમાર્ગ હોય, જાહેર રસ્તો હોય, ત્યાં
આવા હેરાના નિશાન તમને જોવા મળશે. તો અહીંયા આ કેટલા હેરા છે? ત્રણ હેરા છે. હવે એમાં જુઓ, આ નીચેનો છે એ ત્રણે ત્રણમાં સૌથી કેવો લાગે છે બોલો જોઈએ. તમે કહ્યું સાચું, એ સૌથી લાંબો છે. તો આ ત્રણમાં સૌથી આ કેવો લાગે આપણને? નાનો અથવા તો ટૂંકો લાગે છે, બરાબર ને? આ એરો સૌથી ટૂંકો છે અને આ એરો છે એ આના કરતાં લાંબો છે અને આના કરતાં ટૂંકો છે, બરાબર? જો બાર દોસ્તો, વાર્તામાં આપણે આ ઊંચું નીચું એવા શબ્દો પણ સાંભળ્યા હતા કે ઘણા છોડ ઊંચા હતા, ઘણા છોડ નીચા હતા, ઘણા ઝાડ ઊંચા હતા, ઘણા ઝાડ નીચા હતા. તો અહીંયા કેટલાક ચિત્રો દ્વારા આપણે ઊંચા નીચાની સમજ મેળવીએ. જુઓ છે ને બધા અહીંયા, બરાબર? તો બોલો શાનું શાનું ચિત્ર દેખાય છે તમને? એક ઝાડ છે અને સામે કુંડામાં શું છે? છોડ છે, બરાબર? આ છોડ છે તે કોના કરતા નીચો છે? આ ઝાડ કરતા નીચો છે, સાચી વાત. અને આ ઝાડ છે તે કોના કરતા ઊંચું લાગે છે? બરાબર, આ છોડ કરતા ઝાડ ઊંચું છે. સરસ. આ નિસરણી અથવા તો સીડીનું ચિત્ર છે. અહીંયા ત્રણ સીડી દેખાય છે. હવે આ ત્રણે ત્રણ જે સીડી છે એમાં આ કેવી લાગે છે? બરાબર, સૌથી નીચી લાગે છે. અને આ કેવી લાગે છે? સૌથી ઊંચી સીડી છે. તો આ વચ્ચેની જે સીડી છે તે આના કરતાં ઊંચી છે અને આના કરતાં નીચી છે. કેટલા ટાવર છે ભાઈ? ત્રણ ટાવર છે. હવે તમે મને કહો કે સૌથી નીચું ટાવર કયું છે? જે વચ્ચે છે તે આ સૌથી નીચું ટાવર છે. અને આ ટાવર કેવું છે? હા, સૌથી ઊંચું છે. અહીંયા ત્રણ ટાવર છે એમાં સૌથી નીચું આ ટાવર છે અને સૌથી ઊંચું આ ટાવર છે. જ્યારે આ ટાવર છે તે આના કરતાં ઊંચું છે અને આના કરતાં નીચું છે, બરાબર ને? આ શું છે ખબર છે? હા, પાણીનો જગ છે અને અહીંયા ગ્લાસ છે. તો ગ્લાસની અંદર પાણી ભરેલું દેખાય છે ને તમને? બરાબર. હવે જગ ઊંચો કે ગ્લાસ ઊંચો, કોણ ઊંચું લાગે છે તમને? બરાબર, જગ ઊંચો છે અને ગ્લાસ નીચો છે. બાર દોસ્તો, તમે કેટલાક ચિત્રો દ્વારા ઊંચું નીચું જાડું પાતળું આ બધી સમજ મેળવી. આમ જોવાથી કદાચ સીધે સીધી ખબર ના પણ પડે, તો આપણે એક વિડીયો દ્વારા એની સમજ મેળવીએ કે તમારા મિત્રો અથવા તો તમારા ભાઈ બહેન એ તમે ભેગા મળ્યા હોય એમાં કોણ ઊંચું છે અને કોણ નીચું છે એ શોધવું હોય તો કઈ કઈ રીતે શોધી શકાય? તો બધાની નજર અહીંયા. જો બાર દોસ્તો, અહીંયા કેટલાક બાળકોની ઊંચાઈ માપવાની પ્રવૃત્તિ થાય છે. જુઓ, તમે ધ્યાન આપો કે કઈ રીતે કોણ ઊંચું છે એની સમજ આપણે મેળવીએ. તો આ ત્રણ બાળકો છે, હવે શું કર્યું? હા, એની ઊંચાઈ માપવાની છે. તો જુઓ, જે બાળકનું માથું જ્યાં દિવાલે અડકે છે ત્યાં શું કર્યું? હા, લીટી કરી. પણ ઊંચાઈ જ્યારે માપીએ ત્યારે ધ્યાન રાખવાનું કે દિવાલે આપણા પગ જે પગની પાની છે તે અડકેલી હોવી જોઈએ. હવે તમે જુઓ, દરેક બાળકની ઊંચાઈ પ્રમાણે લીટી કરી અને એ બાળકના નામ લખ્યા. પહેલો બાળક હતો સુહાગ, બરાબર? તો સુહાગનું ઊંચાઈનું માપ લીધું. હવે બીજો બાળક હતો ધવલ, તો આ ધવલનું માપ હતું, ધવલ આટલો ઊંચો હતો, બરાબર? હવે ત્રીજું માપ હતું હિતેશનું, તો આ હિતેશના માટે લીટી કરેલી હતી, હિતેશ આટલો ઊંચો હતો. આ રીતે તમે જુઓ કે ત્રણેય બાળકોની ઊંચાઈ મપાઈ ગઈ. દર વખતે આપણી પાસે કદાચ મેજર ટેપ ના હોય તો આ રીતે પણ આપણે
માપી શકીએ. તમે વિડીયો જોયો, હવે તો ખ્યાલ આવે ને કે આપણે ઊંચાઈ માપવી છે. આપણી પાસે એવું કોઈ સાધન નથી કે જેનાથી આપણે એટલે કે મીટર પટ્ટી અથવા તો મેજર ટેપ આપણી પાસે નથી તો એમની ઊંચાઈ માપવી હોય તો કઈ રીતે માપી શકીએ કે ઘરમાં કોણ ઊંચું છે કોણ નીચું છે, અથવા તો આપણા મિત્રોના ટોળામાં પણ કયો મિત્ર આપણા કરતાં ઊંચો કયો નીચો. તો આ પ્રવૃત્તિ દ્વારા સમજ પડી ને શું કરવાનું છે, એને દિવાલે અટકાળી અને ઊભો રાખવાનો અને એના માથા બરાબર આપણે શું કરવાનું, લીટી દોરવાની. અને એમ કરી અને આપણે અનુમાન લગાવી શકીએ કે આ બાળક મારા કરતાં ઊંચો છે તો આ બાળક મારા કરતાં નીચો છે. તો આજે આપણે જોઈએ કે ગિલ્લી દંડાની રમતમાં ગિલ્લી કેટલે દૂર પડી છે એ ગબી સુધીનું માપન કઈ રીતે કરી શકાય. બધાની નજર અહીંયા એક બાળક એ વાંકો વળીને કંઈક કરી રહ્યો, શું કરી રહ્યો છે જુઓ જોઈએ. તો હા, એના હાથમાં દંડો છે નાનો અને બીજા હાથમાં ગિલ્લી છે. એને શું કર્યું છે તો માટીની અંદર એક થોડી ગેપ પાડી, જેને તમે ગબી કહો છો, તો એ ગબી કરી છે. એના ઉપર એને શું કર્યું છે, ગિલ્લી ગોઠવી છે. અને હવે એ આ ગિલ્લી દંડાની રમત રમે છે. જોઈએ આપણે. હા જુઓ તમે, એ બાળકે શું કર્યું, દંડાથી ગિલ્લીને મારી. હવે જુઓ એ માપ કાઢે છે, એક દંડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, બરાબર પાંચ દંડા એને ભર્યા. જોયું બાર દોસ્તો, ગિલ્લી એ ગબીથી કેટલે દૂર જઈ એનું માપન કઈ રીતે કર્યું બાળકે. હા, દંડા ભરીને એનું માપન કર્યું. તો આ રીતે આ અંદાજિત માપ કહેવાય. તો તમે પણ જ્યારે રમત રમતા હોય ત્યારે અંદાજિત માપ કાઢો છો ને. કદાચ તમે ગિલ્લી દંડાની રમત ના રમતા હોય પણ તમે લખોટીની રમત તો રમતા જ હશો, રમો છો ને. તો એ વખતે શું કરો છો, શેના દ્વારા તમે અંદાજિત માપ કાઢો છો, બરાબર આમ કરીને તમે શું કરો છો, વેત ભરો છો. અને વેત દ્વારા તમે અંદાજિત માપ કાઢો છો, બરાબર. તો આ રીતે જુદી જુદી વસ્તુનું જુદી જુદી રીતે તમે માપન કરો છો. તો આ માપની અનુમાન કરવાની અલગ અલગ પદ્ધતિ છે. વેતથી માપ કરી શકો, આંગળીથી માપ કરી શકો, આંગળથી માપ કરી શકો, હાથથી પણ તમે માપ કાઢી શકો, બરાબર ને. તો આ રીતે આપણે જુદી જુદી વસ્તુનું અંદાજિત માપ આપણે કરી શકીએ, બરાબર ને બાળ દોસ્તો. અહીંયા કેટલાક સ્ટાર દેખાય છે ને. હવે આપણે શું કરીશું તો એની ગણતરી કરીશું અને પછી કેટલા સ્ટાર છે એની આપણે સંખ્યા લખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 કેટલા થયા, 36. હવે આ ચિત્ર ગણ્યા પછી આપણે 36 લખવાના છે. કઈ રીતે લખાશે કહેશો મને, 3 અને 6 આવશે. 3 પહેલા લખવાના અને 6 પછી લખવાના. તો આ રીતે આપણે લખીશું આ 36, બરાબર. આપણે હવે બીજા ચિત્રને જોઈએ અને ગણતરી કરીએ. આ કેટલીક ફૂલ પાંદડી છે, આપણે એની ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
પિસ્તાળીસ, છેતાળીસ અને સુડતાળીસ. સુડતાળીસ. હવે સુડતાળીસમાં કહો જોઈએ દસ દસના કેટલા જૂથ? બરાબર, દસ દસના ચાર જૂથ અને સાત છૂટા. સરસ. અહીંયા કેટલાક તારા દેખાય છે, કેટલા તારા છે ગણીએ અને પછી એની સંખ્યા લખીએ. ગણો બધા મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ. હવે કદાચ તમે જો આ રીતે સળંગ ન ગણ્યા હોય તો તમે જુઓ અહીંયા પાંચ પાંચની ગણતરી તમે શીખી ગયા છો. હવે દરેક લાઇનમાં કેટલા તારા છે? પાંચ પાંચ. અને પાંચ પાંચ તમે ગણતા જાઓ તો પાંચને પાંચ દસ, દસને પાંચ પંદર, પંદરને પાંચ વીસ, વીસને પાંચ પચીસ, પચીસને પાંચ ત્રીસ, અને ત્રીસમાં બે ઉમેરો તો ત્રીસ પછી એકત્રીસ અને બત્રીસ. તો અહીંયા કેટલા તારા છે? બત્રીસ. કેવી રીતે લખીશું આપણે? હા, પહેલાં ત્રણ અને પાછળ બે. બરાબર. તો દસ દસના ત્રણ જૂથ અને બે છૂટા. બરાબર ને? સરસ. બાર દોસ્તો, આજે શું શીખ્યા યાદ છે તમને? હા, બરાબર. સૌ પહેલાં તો શું કર્યું આપણે? ચિત્ર વાર્તા બનાવી, હે ને? તો ચિત્ર જોયા, વાર્તા સાંભળી, ત્યાર પછી ઊંચું નીચું, જાડું પાતળું, બરાબર ને? આ બધું જોયું, ચિત્રો જોયા ને, અને એમાંથી આપણે મેળવી લીધું કે ભાઈ કોણ જાડું કહેવાય અને કોણ પાતળું કહેવાય, કોઈ ઊંચું કહેવાય અને કોણ નીચું કહેવાય. આ બધા ચિત્રો દ્વારા આપણે સમજ મેળવી કે ના મેળવી? મેળવી. વાલી મિત્રો, તમને પણ મારું અહીંયાથી એક નમ્ર સૂચન છે કે તમારા બાળકોને ઘરમાં આવી તમારા ફુરસદના સમય આવી નાની મોટી પ્રવૃત્તિ આપો અને એના દ્વારા એમનું સંખ્યાઓનું જ્ઞાન પાકું થાય એવા પ્રયત્નો કરજો. તો હવે ફરી મળીશું આવતા એપિસોડમાં. આવજો બાળ દોસ્તો.